જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ટોટલ છ મોડલ પેપર ટેસ્ટ થઈ ચૂક્યા છે એનટીએસસીની પ્રિપેરેશન માટે ખૂબ જ ઉપયોગી થાય એવા અમે મોડલ પેપર બનાવી રહ્યા છીએ તો તમે આ મોડલ પેપરમાં ભાગ લીધો એના માટે તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર જો તમે ભાગ ન લીધો હોય તો હજી પણ આ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોડલ પેપરની પીડીએફ મળી જશે તમે પીડીએફ પીડીએફને ડાઉનલોડ કરો પહેલાં વીસે વીસ પ્રશ્નોને સોલ્વ કરો એની પછી તમે મારા નંબર ઉપર એનો એક ફોટો મોકલી દો કે તમે આ સોલ્વ કર્યું અને એની પછી તમે આને સોલ્વ કરવા માટે બેસો બરાબર તો તમે ખુદની તમારી ચકાસણી કરી શકશો તો ચાલો મિત્રો એ મોડલ પેપરનું સોલ્યુશન જોઈએ પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું તો જુઓ પહેલો પ્રશ્ન છે કે જો એના વીસ ટકા બી હોય તો વીસ ના બી પરસે કેટલા ટકા થશે બરાબર મતલબ કે એ જે છે એના વીસ ટકા જો આપણે કાઢીશું તો શું જવાબ આવશે તો કે બી આવશે બરાબર હવે વીસ રૂપિયા હોય માનલો કે વીસ કોઈ કિંમત હોય આના જો બી ટકા કાઢીશું મતલબ કે બી ટકા કાઢીશું તો એ કેટલા થશે તો જુઓ આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય પહેલાં તો તમે એ જે છે એને કંઈક માની લો તો માની લો કે એ ઇક્વલ ટુ સો છે બરાબર તો એના વીસ ટકા કેટલા છે બી છે તો બી બરાબર શું થયું વીસ થયું બરાબર સોના વીસ ટકા તો વીસ જ થાય તો સોના વીસ ટકા બી છે તો બી બરાબર કેટલું થયું વીસ થઈ ગયું હવે શું કીધું છે વીસના બી B વીસના બી પર્સેન્ટ મતલબ કે બીના વીસના વીસ ટકા એવું થયું એનો મતલબ કે વીસના બી પર્સેન્ટ તો બી ટકા તો બી એટલે વીસ છે તો વીસના પણ વીસ પર્સેન્ટ કાઢવાના છે બરાબર તો શું કરીશું વીસ છે આના વીસ કાઢવાના છે તો વીસના વીસ ટકા કાઢવા માટે વીસ ગુણ્યા વીસના બરાબર તો આને તમે સોલ્વ કરો બે આ કટ થઈ ગયું તો શું આવ્યું ચાર બરાબર હવે ઓપ્શનમાં ચાર નથી બરાબર ચાર પર્સન્ટ ઓપ્શનમાં નથી આમાં ઓપ્શનમાં શું છે એના બે પર્સન્ટ એના ચાર પર્સન્ટ એના વીસ પર્સેન્ટ અને એના પચીસ પર્સેન્ટ તો આપણો જવાબ તો ચાર આવ્યો છે બરાબર હવે જોઈએ કે એના બે પર્સન્ટ શું ચાર થાય છે તો એ સો હતું બરાબર તો એના બે પર્સન્ટ ચાર ન થાય

એક ના છેદ માં એ એકના છેદમાં બી અને પ્લસ કરતા શું આવે છે એક ના છેદમાં સી આવે છે બરાબર બીજું શું આપેલું છે કે એ ગુણ્યા બી ઇક્વલ ટુ સી બરાબર હવે તમારે ગોતવાનું છે એ અને બી ની સરેરાશ કેટલી થાય તો એ અને બી ની સરેરાશ મતલબ થાય એ પ્લસ બી ના છેદમાં ટુ આના ઇક્વલ ટુ શું આવે એ તમારે ગોતવાનું છે બરાબર તો તમે એ ની કિંમત ગોતી લો બી ની કિંમત ગોતી લો તો તમે એને આ ટુથી ભાગાકાર કરશો તો તમારો જવાબ આવી જશે બરાબર તો આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ તો આને સોલ્વ કરવા માટે જુઓ આપણે આ વસ્તુ છે એને પહેલાં થોડુંક ગુણાકાર ભાગાકાર કરી લઈએ તો જુઓ બી ઉપર ગુણાકાર થશે અને એ આ બાજુ ગુણાકાર થશે તો શું થઈ જશે એ અને બી ઉપર ગુણાકારમાં થઈ જશે અને નીચે આપણે ડાયરેક્ટ એ ગુણ્યા બી લખી લઈશું બરાબર ઇક્વલ ટુ એકના છેદમાં સી હવે જુઓ આ એબી છે એ શું થશે આ બાજુ મોકલી દઈએ આપણે તો શું થઈ ગયું એ પ્લસ બી ઇક્વલ ટુ એ બીના છેદમાં સી બરાબર હવે એ બી ઇક્વલ ટુ સી છે પ્રશ્નમાં જ આપેલું છે કે એ બી ઇક્વલ ટુ સી છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર તો એ બી ઇક્વલ ટુ સી છે તો શું થઈ ગયું એ પ્લસ બી ઇક્વલ ટુ સીના છેદમાં સી હવે સીના છેદમાં સી થશે તો એક આવી જશે બરાબર તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એક આવ્યું બરાબર અને આપણે ગોતવાનું છે શું એ પ્લસ બીના છેદમાં ટુ તો જવાબ શું થઈ જશે એકના છેદમાં ટુ બરાબર તો આપણે અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ આપેલું છે એ આપણો જવાબ થઈ જશે નેક્સ્ટ પ્રશ્ન છે કે રોબસ્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન એ આર ટીએસ થતું હોય તો એક એક અક્ષર છે વધારી દીધું છે મતલબ કે આ જે જવાબ છે એમાં એક એક અક્ષર આમાં તમે પ્લસ કરો આ બાજુ તો એ તમારે આવતું જાય મતલબ ઊંધી રીતે કહીએ તો આરમાંથી એક એક અક્ષર ઘટાડતું જવાનું છે મતલબ પાછળનું અક્ષર બરાબર ક્યુ પછી આર આવે બરાબર એન પછી ઓ આવે એવી જ રીતે એ પછી બી આવે તો આમાં જેડ લખેલું છે બરાબર તો જેડવાળામાં શું થશે જેડનું એ થઈ જશે એક પાછળનું એક્સનું વાય થશે સીનું ડી થઈ જશે અને એમનું એન થઈ જશે પીનું ઓ થઈ જશે બરાબર તો આમાં આપણે જે છે એ વાયડી એન જવાબ આ થઈ જશે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે પછી શું છે ભાઈ તો કે સિક્સ સેવન સિક્સ રૂટમાં છે સિક્સ સેવન સિક્સ રૂટમાં છે ભાગાકારમાં એક્સ છે એની પછી સત્તાવન છે અને એકસો ને ચૌદ ઇક્વલ ટુમાં આપેલ છે તો પહેલી વસ્તુ કે આને સોલ્વ કરો શું થશે છસો ને છોતેર જે છે છસો ને છોતેર આ જે છે એ છવ્વીસનો વર્ગ છે બરાબર તો આના ઇક્વલ ટુ છવ્વીસ આવી જશે બરાબર તો છવ્વીસના છેદમાં એક ભાગાકારમાં છે એટલે ઇક્વલ ટુ એકસો ને ચૌદ છે બરાબર એના છેદમાં આપણે સત્તાવન લઈ લઈશું આ સત્તાવન જે રહ્યું બરાબર તો અહીંયા નીચે સત્તાવન આવી ગયું એકસો ચૌદ ને સત્તાવન થી કાપશો તો અહીંયા ટુ આવી જશે ઉપર બરાબર તો એક્સની કિંમત તમારે ગોતી હોય તો ટુ ઇક્વલ ટુ એક્સ તો એક્સ કેટલું થઈ જશે તેર તો આમાં જુઓ તેર ઓપ્શનમાં છે તો કે હા તેર ઓપ્શનમાં છે નેક્સ્ટ પ્રશ્ન જુઓ શું છે ડાઉટર લખેલું છે ડાઉટરને જો આપણે ડિક્શનરીમાં ગોઠવીએ તો એમાં કયા બે શબ્દો જે છે એ પોતાની જગ્યાએ હશે તો જો આપણે આમાં ટ્રાય કરીએ ગોઠવવાની તો ડિક્શનરી રીતે ગોઠવવાનો મતલબ શું થાય આપણે જો એને સૌથી પહેલાં લખી લઈએ એની પછી શું છે તો ભાઈ ઈ છે તો પછી ઈ આવી જશે પછી ત્રીજા નંબરે કયું આવશે તો કે ઈ પહેલાં છે ને તમારે ડી આવી જશે બરાબર પછી ઈ આવશે આ રીતે તમારે લાઈનમાં ગોઠવવાનું તમે આ રીતે લાઈનમાં ગોઠવશો બરાબર તો એની પછી જુઓ જી આવી જશે પછી એચ આવી જશે મતલબ કે ચોથા અને પાંચમા અક્ષરે જી એચ છે આમાં જી એચ જે છે એ સેમ ટુ સેમ રહી જશે તો આમાં એમ કીધું છે કે કયા બે અક્ષર છે એ પોતાની પોતાની જગ્યા જ રહી જશે મતલબ એ પોતાની જગ્યાએથી હટશે નહીં તો બે એવા અક્ષર છે જે એ પોતાની જગ્યાએ રહી જશે તો આમાં બે જવાબ આવી જશે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે છઠ્ઠો કે જો બે વિડીયો ઉપર મને નેવું લાઇક મળતી હોય અને મારે બસો ને પચીસ લાઇકનો ટાર્ગેટ હોય કે ભાઈ મારે ટોટલ બસો ને પચીસ લા લાઇક જોઈએ છે તો મારે કેટલા વિડીયો બનાવવા પડે તો સીધી વાત છે કે બે વિડીયો ઉપર નેવું લાઈક છે તો તમે આ રીતે લખી શકો બે વિડીયો બરાબર નેવું લાઇક તો એક વિડીયો બરાબર પિસ્તાલીસ લાઇક થઈ બરાબર તો મારે એક વિડીયો ઉપર 45 લાઇક મળતી હોય અને મારે બસો પચીસ લાઇક જોતી હોય તો બરાબર બસો પચીસ લાઇક જોતી હોય તો એક વિડીયો દીઠ મારે પિસ્તાલીસ લાઇક મળે છે તો આને આપણે ભાગી લઈએ તો મને ખબર પડી જાય કે મારે કેટલા વિડીયો બનાવવા પડે બરાબર તો આને પાંચથી ભાગું તો નવ પાંચ નવા પિસ્તાલીસ અને આને પાંચથી કરવું તો પાંચોક વીસ અને આ પચીસ પિસ્તાલીસ ને નવ પંચા પિસ્તાલીસ મતલબ કે મારે પાંચ વિડીયો બનાવવા પડે આ બસો ને પચીસ લાઇક જો જોતી હોય તો એક વિડીયો ઉપર તો ટોટલ હું પાંચ વિડીયો બનાવું તો આમાં પાંચ જવાબ આવી જશે નેક્સ્ટ છે કે શું છે એ ટુ બી સિક્સ ડી ટ્વેલ્વ અને એફ ટ્વેન્ટી બરાબર તો બેથી છ ચારનો વધારો છથી બાર છનો વધારો બારથી વીસ આઠનો વધારો વીસથી ત્રીસ બરાબર એટલે કે દસનો વધારો તો ત્રીસ તો આવી જશે એ ફિક્સ થઈ ગયું તો આ જવાબ હશે કે આ જવાબ હશે નેક્સ્ટ છે કે આઈ આવશે કે જે આવશે તો જુઓ એથી બી થયું કંઈ જ વધારો ન થયો એ મતલબ કે એકનો વધારો થયો બીથી ડી થયું બેનો વધારો થયો મતલબ કે સીને મૂકી દીધું સીથી ડીથી એફ થયું તો ત્રણનો વધારો થયો કઈ કઈ સંખ્યા મૂકી દીધી ઈ સી અને ઈ મૂકી દીધી બરાબર મતલબ ત્રણનો વધારો તો હવે કેટલું ચારનો વધારો કરીશું મતલબ કે ત્રણ સંખ્યાઓ મૂકીશું તો ત્રણ સંખ્યાઓ કઈ કઈ મૂકીએ તો એફ પછી ઇ એફ જી એચ અને આઈ આ ત્રણને મૂકી દેસું નેક્સ્ટ આવશે આઈ જે તો આમાં ડી જવાબ આવી જશે તો ડી તમારો સાચો જવાબ થઈ જશે નેક્સ્ટ જોઈએ તમે મિત્રો ફરી તમને યાદ કરાવું આ એનટીએસસીનું જે છે એ મોડલ પેપર સિક્સ છે આ ટોટલ વીસ માર્કનું હોય છે અને આપણે એમાં વીસ પ્રશ્નો પૂછીએ છીએ જે બધા વિભાગોમાં બરાબર પ્રશ્નો હોય છે છ ત્રીસે છ ને સાડત્રીસે પેપર ચાલુ થાય છે અને છ ને પેપર પૂરું થઈ જાય છે જેને પણ આ ટેસ્ટ આપ્યું હોય આ પીડીએફ એને મળી જશે અને આ નંબર ઉપર મને ફોટો પાડીને જવાબ મોકલી શકે છે અને આ જ પીડીએફ ઉપર તમે ગમે ત્યાં ટીક કરો તો એ સીધો આ વિડીયો ખુલી જતો હોય છે નીચે પૈકી કયું લીપ વર્ષ છે તો આમાં લીપ વરસ કયું નથી તો જુઓ ઓગણીસો છે એ ચારસોથી ભગાય નહીં એટલે આ લીપ વર્ષ નથી આ પણ ચારસોથી ન ભાગી શકાય તો આ લીપ વરસ નથી ઓગણીસો નેવું છે તો ઓગણીસો નેવુંને તમે ચાર ચારસોથી ભાગવાની જરૂર નથી કેમ કે આ સદ સદી વરસ તો છે નહીં તો ચારથી ભાગીશું તો ચારથી ભાગી જજો ચારથી ભાગશો તો આ નહીં ભગાય વધી જાય છે બે હજાર બે તો ચાલુ જ છે હજી બરાબર પૂરું થવાનું છે દિવસમાં તો મિત્રો મિત્રો જે છે એ તમારો સાચો જવાબ થઈ જશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જો ડિસેમ્બર મહિનાની બાવીસમી તારીખે રવિવાર હોય તો એ મહિનામાં કયો વાર પાંચ વખત આવે નહીં બરાબર આવે નહીં કીધું છે બરાબર એટલે આપણે એવું મગજમાં નહીં ફટાફટ કરી નાખવાનું કે ભાઈ કયું આવે છે એ ઠીક કરી દીધું ખોટું પડી ગયું તો સીધી વાત છે કે જો સાત દિવસે એક અઠવાડિયું પતે બરાબર ચૌદ દિવસે બીજું ચોથું તો તા બાવીસ તારીખે રવિવાર છે બરાબર એકવીસ થી એક વધારે તો અઠ્યાવીસ થી એક વધારે એટલે કે ઓગણત્રીસ તારીખે ફરી રવિવાર હશે બરાબર તો ઓગણત્રીસ તારીખે રવિવાર હશે આ વસ્તુ ફિક્સ થઈ ગઈ બીજી વસ્તુ કે

સોમ અને મંગળ આપ ત્રણે પાંચ વખત આવશે તો શનિવાર તમારો જવાબ આવી જશે નેક્સ્ટ છે કે જો આજે રવિવાર હોય તો ફોર્ટી સેવન દિવસ પછી કયો વાર આવે બરાબર સેવન દિવસ પછીનો મતલબ એવો થાય કે ફોર્ટી એટ નંબરના દિવસે કયો વાર આવે તો સીધી વસ્તુ છે પહેલા દિવસે કયો વાર છે તો કે ભાઈ રવિવાર બરાબર તો સાત સાત દિવસ આપણે વધારતા જઈશું મતલબ કે સાતવા સાત નહીં સાત સાત દિવસ વધારીશું તો આઠમા દિવસે ફરી રવિવાર આવી જશે બરાબર આપણે પંદરમાં દિવસે ફરી રવિવાર આવી જશે એવી જ રીતે સત્સંગ બ્યાલીસ એટલે ફોર્ટી થ્રી નંબરના દિવસે છે ને ફી ફરી રવિવાર આવી જશે હજી આમાં હું સાત વધારી દઉં બરાબર તો સત્સતા ઓગણપચાસ તો ફોર્ટી નાઇન તો ફોર્ટી નાઇનની જગ્યાએ આપણે ફિફ્ટી ફિફ્ટીની ફિફ્ટી જે હોય ત્યારે પણ રવિવાર આવી જશે બરાબર તો પચાસમાં દિવસે રવિવાર હશે તો ફોર્ટી નાઇનમાં દિવસે કયો વાર થશે તો કે શનિવાર બરાબર અને ફોર્ટી એટ નંબરના દિવસે કયો વાર થશે તો કે શુક્રવાર બરાબર તો ફોર્ટી સેવન દિવસ પછી પૂછ્યું છે તો ફોર્ટી એટ નંબરના દિવસે કયો વાર થશે મતલબ કે ફોર્ટી સેવન દિવસ પછી ફોર્ટી એટ તો ફોર્ટી એટના દિવસે જે આપણે શુક્રવાર આવી જાય છે બરાબર તો ફોર્ટી એટમાં આપણે આવી જશે શુક્રવાર બરાબર આટલી બધી માથાકૂટ કરવાની એ કાંઈ જરૂર નથી આમાં કેટલું ફોર્ટી સેવન દિવસ કીધું છે બરાબર તો આજે રવિવાર તો છે તો સીધે સીધું આપણે ફોર્ટી એટ દિવસે કાઢવા માટે આપણે સાતથી ભાગી દેવાનું તો સત્સંગ બ્યાલીસ કરો એટલે તમારે કેટલા છ દિવસ સતસતોગણ પચાસ છ દિવસ વધે બરાબર તો પહેલા દિવસે રવિવાર છે બરાબર તો બીજા દિવસે સોમવાર ત્રીજા દિવસે મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર તો છઠ્ઠા દિવસે તમારે છે ને શુક્રવાર આવી જશે બરાબર સાતમા દિવસે શનિવાર આવે ને ફરી પાછું આઠમા દિવસે તો રવિવાર આવી જ જતું હોય બરાબર તો શુક્રવાર તમારો એ રીતે જવાબ આવી જશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો ગણિતનો પ્રશ્ન છે તો ગણિતના પ્રશ્નો તો સાવ સહેલા હોય છે એબીસીડી છે બરાબર એબીસીડી બી કઈ બાજુ છે ભાઈ આમ છે એબીસીડી બરાબર તો એબીસીડી છે અને એમાં એસીની બી લંબાઈ તમારે ગોતવાની છે અને આ નવ અને ચાલીસ આપેલું છે તો ઓપ્શન ઉપરથી તો એમને સોલ્વ થઈ જાય બરાબર નવ તો આવે નહીં કેમકે નવ કરતાં આ ત્રાસી રેખા છે તો મોટું હોય તો આ કટ થઈ ગયું પછી આમાં કયું છે ભાઈ ચાલીસ તો ચાલીસ તો આવે નહીં કેમકે આ ચાલીસ પોતે છે આ તો ત્રાસી રેખા છે તો ચાલીસ પણ ના આવે કેમ કે એના કરતાં મોટી થઈ જશે નેક્સ્ટ છે ફોર્ટી નાઇન બરાબર તો ફોર્ટી નાઇન પણ ના આવે કેમ કે ફોર્ટી નાઇન તો છેક આપણે આ ધારો કે એ સીથી લઈને તમારે એ જવું હોય તો તમે છેક આવી લાંબી લાંબા રસ્તે જાઓ બરાબર ત્યારે તમારે ફોર્ટી નાઇન આવે કેમ કે આ ચાલીસ છે અને આ નવ છે બરાબર તો ફોર્ટી નાઇન ક્યારે આવે તમારે કે આખે આખું આમ આમ જાઓ ત્યારે બરાબર અહીંયા તો શું પૂછવું છે કે સીધે સીધું જાઓ તો આ આ ને આ તો કટ થઈ ગયા તો બધું કેવું ફોર્ટી વન તો આ ફોર્ટી વન થઈ જાય બાકી તમે પાયથાગોરસ થેરમ લગાડીને તમે કરી શકો છો બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ બીસીડી એક સમજુ ચતુષ્કોણ છે અને એનું જે ક્ષેત્રફળ છે એ સો ચોરસ મીટર છે બરાબર તો સો ચોરસ મીટર છે તો બીસીડીનું છેત્રફળ કેટલું થશે બરાબર તો સીધી વાત છે આપણે આ જે ચિત્ર છે ઉપર બરાબર આનો જ ઉપયોગ કરી લઈએ આપણી પાસે બીજું દોરવાનો સમય નથી તો તો આ આખે આખાનું છે ને સો છે બરાબર શું પૂછ્યું છે બી સી ડી તો બી સી અને ડી બરાબર આટલું ખાલી થાય તો આ ટોટલ સો હતું તો આ અડધું મને દેખાય છે તો અડધું અડધું કેટલું થઈ જાય તો સોનું અડધું પચાસ બરાબર તો આમાં બી તમારે જવાબ આવી જશે તમે આ છઠ્ઠું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છો જેમાં વીસ પ્રશ્નો હતા ટોટલ અને તમારે વીસ માર્કનું હતું અત્યાર સુધી પાંચ પ્રશ્ન પેપર લેવાઈ ગયા છે અને તમે આ મારો નંબર છે આના ઉપર ગમે ત્યારે ટેસ્ટ આપી હોય તો તમે એક મેસેજ કરી શકો છો વોટ્સએપમાં બરાબર ફોન કરવાની કોઈ જરૂર હોતી નથી શું છે ડીએનએ ધરાવતી અંગિકાઓ કઈ છે એ તમારે જણાવવાનું છે તો ડીએનએ ધરાવતી જે અંગિકાઓ છે એમાં આવે રંજ રંજક કણક અને સિસ્ટરની નેક્સ્ટ છે વિજ્ઞાનિકના નામ અને એમણે જે શોધ કરેલી એના ઉપરથી તમારે ભેગું કરવાનું છે તો આમાં જે છે એ તમારે ડી જવાબ આવી જશે આ પહેલાં હું કરાવી ચૂક્યો છું પહેલાંમાં ડી સલઈમાં કોષવાદ આવે ટુમાં સી આવે એટલે કે રોબર્ટ બ્રાઉન જે છે એમાં કોષ કેન્દ્ર આવે થ્રીમાં એ એટલે કે રોબર્ટ હુક જે છે એમાં કોષ આવે અને પર કિંજે બરાબર તો ચોથા ચોથામાં જીવ રસ આવે તો આ રીતે તમારે આમાં ડી જવાબ થઈ જશે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ કે એમાં તમારે વિભાગ એ અને વિભાગ બી ભેગું કરવાનું છે તો વિભાગ એ અને વિભાગ બીમાં એક કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રમાં તમારે શું આવે કોષની ક્રિયાઓનું નિયમન થાય સૂત્ર છે તો સૂત્રમાં શું થાય કોષીય શ્વસન થાય રાયબોજોમ છે તો રાઇબોજોમમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય અને હરિત છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે તો ચોથામાં ડી એકમાં જ છે તો એના ઉપરથી એ જવાબ તમારો બી આવી જાય નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શું છે કે વિભાગ એ અને વિભાગ બીમાં આપણે ભેગું કરવાનું છે તો ઉર્જા ઘર છે બરાબર તો ઉર્જા ઘરમાં શું આવશે તો કે કણાપસૂત્ર આવશે જડીય મંત્ર છે તો જડીય મંત્રમાં અંતરસ જાળ આવી જશે કોષની અશૂન્યતા છે બરાબર તો એમાં તમારે રસ આવી જશે અને કચરો જંતુ તંત્ર છે તો એમાં તમારે લાયજો આવી જશે તો આમાં પણ બી ઓપ્શન તમારો રાઈટ થઈ જશે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ નેક્સ્ટ સાવ સહેલો પ્રશ્ન હતો કે કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે તો કે પાંચ જૂન વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો મિત્રો એ દસમું સ્થાન છે બરાબર તમને જો ખબર હશે તો ખબર હશે નેક્સ્ટ છે કે વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે સોળ સેપ્ટેમ્બર અને લાસ્ટ તમારો જે પ્રશ્ન છે એ હતો કે ભારતની જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે બરાબર તો જંગલ ઉપર સંશોધન જે સંસ્થા છે એ દેહરાદૂનમાં આવેલી છે તો અહીંયા મિત્રો મોડલ પેપર જે તમારું એન ટીએસસીનું જે છે એ છઠ્ઠું પૂરું થાય છે સર્ટિફિકેટ વિશે જો આપણે વાત કરીએ તો આપણે જે પાંચ મોડલ પેપર પૂરા થયા તો પાંચે પાંચમાં જે લોકોએ ભાગ લીધેલા હતા એમને આપણે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરેલું છે હવે એકથી લઈને દસ સુધીની જે મોડલ પેપર જે દસે દસ મોડલ પેપરમાં ભાગ લેશે એમને આપણે નેક્સ્ટ જે સર્ટિફિકેટ છે એ પ્રોવાઇડ કરવામાં આવશે બરાબર એક એક પેપરનું સર્ટિફિકેટ નહીં મળે ટોટલ દસે દસ પેપર થશે એટલે ટોટલ બસો માર્કનું થઈ જશે તો તમને એમાં ગ્રેડ પણ આપી શકાશે બસોમાંથી અને એ રીતે તમને એ દસે દસ પેપરનું એકસાથે સર્ટિફિકેટ આપવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને જણાવજો અને લાઈક કર્યા વગર જતા નહીં લાઈક કરીને જ જજો અને જો લાઈક કર્યું હોય તમને ગમ્યું હોય તો એક નાનકડી કમેન્ટ કરવામાં શું જાય છે ખાલી નાઇસ લખી દેવાનું અ વેરી ગુડ લખી દેવાનું કંઈ બી તમને જેટલું ઇંગ્લિશ આવડતું હોય એટલું લખી દેવાનું ઇંગ્લિશ આવડતું હોય મતલબ જેટલું ગુજરાતી આવડતું હોય એટલું લખી શકો મતલબ કે કહેવાનો મતલબ કમેન્ટમાં કંઈક ને કંઈક લખી દેવાનું બરાબર સીધી વાત વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ